સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજમાં તાલુકાના મોયદ ખાતે આવેલ શ્રી મોયદ નાથાજી ગુજરાતી પ્રાથમિક શાળાના બાળકો મોતના મુખમાંથી ભણતર લઈ રહ્યા હોય તેમ લાગી રહ્યું છે શાળામાં છેલ્લા એક વર્ષથી નોન યુઝ જાહેર કર્યા બાદ બાળકો જીવના જોખમે ભણતર મેળવે છે સાબરકાંઠાના પ્રાતિજ તાલુકાના મોયાદ ગામ ખાતે આવેલ શ્રી મોયાદ નાથાજી પ્રાથમિક શાળાને છેલ્લા એક વર્ષથી નોન યુઝ જાહેર કરવામાં આવી છે અને શાળાનો એક વર્ગખંડ તો જમીન દોસ્ત કરી દેવામાં આવ્યો છે તો હાલ શાળામાં બે વર્ગખંડ તથા એક સિન્ટેક્સ નો રૂમ આવેલો છે જેમાં બંને વર્ગખંડ તથા સિન્ટેક્સ રૂમ ને પણ નોન યુઝ જાહેર કર્યા છે તો શાળામાં આવેલ બંને રૂમ ની હાલત દયાનીય છે દિવાલો પર ચારે બાજુ જ્યાં ત્યાં નીચે સુધી મોટી મોટી તિરાડો જોવા મળે છે તો ધાબાની છત ઉપર થી અવર જવર ચાલુ શાળાએ પોપડા પડતા રહે છે છત પર સળિયા પણ દેખાય છે અને સળિયા પણ કોવાઈ ગયા છે તો ચોમાસામાં તો અહીં રૂમોમાં માં પાણી પડે છે તો શાળામાં બનાવેલ સિન્ટેસ રૂમ ની હાલત પણ દયાનીય છે શ્રી મોયાદનાથાજી પ્રાથમિક શાળાના શિક્ષકો દ્વારા શાળામાં એક થી પાંચ ધોરણમાં અભ્યાસ કરતા ચોસઠ જેટલા બાળકોને આ છત નીચે ભણાવે છે શાળામાં ગમે ત્યારે અકસ્માત સર્જાઈ શકે છે તેવું શાળાના શિક્ષકો તથા તંત્રને જાણ હોવા છતાં હાલ તો પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા ચોસઠ બાળકો પોતાના જીવન જોખમે ભણતર લઈ રહ્યા છે ત્યારે વહેલી તકે આ અંગે યોગ્ય નિરાકરણ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠાવી રહ્યા છે અશ્મિતા પટેલ દિવ્યાંગ ન્યૂઝ સાબરકાંઠા